ગુડ મોર્નિંગ મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર એલિંગામાલેખના એક્ઝામ્પલ વિશે પણ વાત થઈ ગઈ. હવે ત્યાર પછી જે ટોપિક છે આયર્નનું, તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. તમે લોકો ટેક્સ્ટબુકને ખાસ ફોલો કરતા જજો. આપણે એના કરતા થોડુંક ઇઝી અહીંયા દેખાડવાની ટ્રાય કરી છે, તમને ખાસ સમજાઈ પણ જશે. મેં એનિમેશન વિડીયો પણ આના માટે મૂકેલો છે, પ્રેક્ટિકલ કઈ રીતે થાય છે એના માટેનો, જે આપણે જે આ પોઈન્ટ પૂરો કરશું ત્યાર પછી લાસ્ટમાં તમને જોવા પણ મળશે. બરાબર છે? તો આગળ આપણે હવે જોઈએ કે આયર્ન કઈ રીતે આપણે મેળવી શકશું. બરાબર છે? તો મોટા ભાગે એફી એ ક્યાંથી મળશે? તો હેમેટાઇટ, એટલે કે એફી ટુ ઓ થ્રી માંથી. તો હેમેટાઇટ છે શું? તો તમને લોકોને ખ્યાલ છે એ આયર્નની એક કાચી ધાતુ છે. બરાબર છે? આપણે શરૂઆતમાં જ એક ટેબલ વિશેની વાત કરી હતી. ત્યાર પછી હવે જોઈએ તો આની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કઈ રીતે આપણે આ તબક્કાઓ જોવાના છે એ જોઈએ. તો આયર્નના નિષ્કર્ષણ માટે ખાસ કરીને ત્રણ તબક્કાઓની જરૂર પડશે, અને આ ત્રણ તબક્કામાંથી પસાર થશો એટલે આપણને લાસ્ટમાં શુદ્ધ આયર્ન મળશે. બરાબર છે? જોઈએ એની અંદર. તો પ્રથમ તબક્કો શું હશે? તો ભૂંજન અથવા તો કેલ્સિનેશન. કેલ્સિનેશન અને ભૂંજન આપણે બે ભણી ગયા છે. અહીંયા અથવા છે, બેમાંથી કોઈ એક પદ્ધતિ, ડિપેન્ડ્સ ઓન કઈ કાચી ધાતુ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી એનું રિડક્શન કરશું, કેમ કે ઓક્સાઇડ મળી ગયા છે આ બેથી, અને રિડક્શન થયા પછી શુદ્ધિકરણ હશે. બરાબર છે? તો સૌથી પહેલા ભૂંજન અથવા કેલ્સિનેશનની અંદર શું આવશે? તો થોડા પ્રમાણમાં કોલ સાથે ગરમ કરતા જે તે ભેજયુક્ત પદાર્થો છે અથવા તો CO2 છે, એ દૂર થઈને આપણને શું મળશે? આયર્નના ઓક્સાઇડ. બરાબર? કયા કયા ઓક્સાઇડ હોઈ શકે? એફી ટુ ઓ થ્રી અથવા તો એફી થ્રી ઓ ફોર, એટલે હેમેટાઇડ અથવા તો મેગ્નેટાઇટ. બરાબર છે? આ તમને આગળ કોષ્ટકમાં નામ આપેલા હતા, હેમેટાઇટ અથવા તો મેગ્નેટાઇટ. ત્યાર પછી ભૂંજન અને કેલ્સિનેશનથી જે એફી ટુ ઓ થ્રી એફી થ્રી ઓ ફોર મળે છે એનું આપણે શું કરશું? રિડક્શન કરશું. તો કઈ રીતે? તો આયર્નના આ ઓક્સાઇડને કોની સાથે? તો આપણે જે ઉપર હમણાં વાત ભઠ્ઠી આખી આખી દોરેલી છે, બ્લાસ્ટ ફર્નેસ દોરેલી છે, એની અંદર આપણે જોઈએ તો એની અંદર શું કરશું? તો CaCO3 લાઇમસ્ટોન કોક સાથે આપણે આયર્નના જે તે ઓક્સાઇડ છે, કયા કયા આ બંને પ્રકારના, એ ઓક્સાઇડને આપણે એની અંદર ઉમેરશું, અને ઉપરથી નાખવાથી શું થશે? જ્યાં ઓક્સાઇડનું ધાતુમાં શું થઈ જશે? સીધે સીધું રિડક્શન. પણ આ આખી એક પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ છે. ખાસ જોઈએ આની અંદર કે આ એક વાત ભઠ્ઠીની એક સાદી આકૃતિ દોરેલી છે. મેં લખ્યું છે કાચી ધાતુ કોક અને CaCO3, આ બધી જ વસ્તુનું મિશ્રણ આપણે ઉમેરીએ ને તો અહીંયા નીચેના ભાગમાં જે છે એ ભઠ્ઠીનું તાપમાન બહુ વધારે હોય. કેટલું હશે? આ બધું તાપમાન કેલ્વિનમાં છે. બરાબર છે? કેલ્વિન તાપમાન છે. નીચેના ભાગમાં વધારે તાપમાન, એનાથી ઉપર ઘટતું જાય, ઉપર ઘટતું જાય, 1070 થી સ્ટાર્ટ થશે, એટલે ઉપર ઉમેરશું એટલે ધીમે ધીમે જેમ જેમ પદાર્થ નીચે આવશે એમ તાપમાનમાં વધારો થશે, અને અહીંયા બંને બાજુથી હવા એટલે કે ઓક્સિજન ઉમેરવાનું પણ સ્ટાર્ટ હશે, બંને બાજુથી, અહીંયાથી પણ અને અહીંયાથી પણ. બરાબર? એટલે જુદા જુદા તાપમાને અહીંયા જુદી જુદી જે પ્રક્રિયા થાય છે એને આપણે મિત્રો ખાસ જોઈએ કે કયા તાપમાને કઈ પ્રક્રિયા થાય છે. બરાબર છે? એટલે અહીંયા રિડક્શન પ્રોસેસ જે લખ્યું તો છે, પણ એની અંદર પેટા મુદ્દાઓ કયા કયા છે એને આપણે પહેલા તો ખાસ જોશું. એટલે પહેલા તો વાત ભઠ્ઠીમાં કઈ પ્રક્રિયા થાય છે એને જોઈએ. બરાબર છે? ત્યાર પછી જોઈએ ભઠ્ઠીમાં થતી પ્રક્રિયા. તો ભઠ્ઠીમાં ખરેખરમાં શું પ્રક્રિયા થાય? તો મિત્રો, આપણને ધાતુના ઓક્સાઇડ જે મળે છે એ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ અને ઓક્સિજન ત્યાંથી છૂટો પડે છે. એ સમયે મુક્ત ઉર્જા ફેરફારને આપણે આ રીતે દર્શાવી શકશું, ડેલ્ટા જી એફીઓ માંથી એફી. બીજી કઈ પ્રક્રિયા થાય? તો કાર્બનની જે ધાતુના ઓક્સાઇડના ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય, એમાં આ જે ઓક્સિજન છે એ પ્રક્રિયા કરીને શું બનશે? કાર્બન મોનોક્સાઇડ. ઇટ મીન્સ ધાતુનું ઓક્સાઇડનું રિડક્શન થયું અને કાર્બનનું એ ઓક્સિજન સાથે ઓક્સિડેશન થયું. એનો મુક્ત ઉર્જા જે ફેરફાર છે એ શું હશે? સીમાંથી સીઓ જેટલો. બરાબર છે? તો પરિણામી પ્રક્રિયા શું બનશે? તો એફીઓ વત્તા સી માંથી એફી વત્તા સીઓ. નિપજ અને પ્રક્રિયકના ઓક્સિજન જે છે એ અહીંયાથી દૂર થાય છે. બરાબર છે? તો અહીંયા પરિણામી જે મુક્ત ઉર્જા ફેરફાર છે એ કેટલો હોઈ શકે? તો જે તે પ્રક્રિયાના મુક્ત ઉર્જા ફેરફારના બેઝિક સરવાળા જેટલો થાય. બરાબર છે? તો એ ડેલ્ટા જી એફીઓ માંથી એફી વત્તા ડેલ્ટા જી સી માંથી સીઓ જેટલો થઈ શકે. બરાબર છે? તો અહીંયા ખાસ જે યાદ રાખવાનું છે કે પરિણામી ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ જ હોવું જોઈએ, તો જ પ્રક્રિયા કેવી થાય? આપમેળે. બરાબર છે? તો એ ઋણ મેળવવા માટે શું થાય? તો આ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળશે? અહીંયા ઋણ લખાઈ ગયેલું છે જેને આપણે કરશું ધન. બરાબર છે?
કેવું મળવું જોઈએ ધન અને આનું કેવું હશે વધારે ઋણ હશે. એટલે આ ગ્રેટર ધન ની નિશાની શેના માટેની આપેલી છે કે આનું મૂલ્ય મોટું હશે, આનું મૂલ્ય કેવું હશે ઋણમાં હશે, તો જ પરિણામી મૂલ્ય કેવું મળે આપણને નેગેટિવ. બરાબર, આ વધારે ઋણ અને આ કેવું હશે વધારે, આમ તો વધારે તો નહીં ખાલી ધન, બરાબર, કે પરિણામી મૂલ્ય કેવું મળે આપણને નેગેટિવ મળે. આ મેં તમને એલિંગહામના એક્ઝામ્પલની અંદર બતાવેલું હતું, આપણે એક વખત જોવું હોય તો એક વખત નજર કરીએ. જો મિત્રો, મેં તમને અહીંયા એક્ઝેક્ટલી વાત કરી હતી કે એફઈઓમાંથી એફઈ થાય ત્યારે ડેલ્ટાજીનું મૂલ્ય પ્લસ 341 છે, સીમાંથી સીઓ બને ત્યારે મૂલ્ય કેટલું છે માઇનસ 447, તો પરિણામી જે મૂલ્ય મળે છે એ કેવું મળે છે નેગેટિવ મળે છે. ઇટ મીન્સ આપણે જે એફઈઓનું એક્ઝામ્પલ જોયું કે એફઈઓમાંથી એફઈ થાય છે તો એના માટે જે ડેલ્ટાજીનો ફેરફાર છે એ કેવો છે, નેગેટિવ છે. એટલે આપણે અહીંયા એક્ઝેક્ટલી કીધું હતું કે રિડક્શન કરતા કાર્બન તરીકે લઈએ, કાર્બનને લઈએ તો ઓકે છે, અને પ્રક્રિયા પણ કેવી થશે, આપમેળે થઈ શકે છે. બરાબર, એટલા માટે વાત ભઠ્ઠીની જુદી જુદી ઊંચાઈ આપણે શું કરવું પડશે, તાપમાનનું નિયંત્રણ કરાય છે. બરાબર છે, એટલે જુદા જુદા તાપમાને કઈ કઈ પ્રક્રિયા થાય છે એને આપણે હવે જોવાની છે. તો 500 થી 800 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા કઈ કઈ છે? બરાબર, તો 500 થી 800 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા થઈ, તો વાટ ભઠ્ઠીમાં આપણે ઉપરથી શું એડ કર્યું હતું, લાઇમસ્ટોન એડ કર્યો છે. લાઇમસ્ટોનને ડેલ્ટા તાપમાને પ્રક્રિયા થાય એટલે કે લગભગ 500 થી 800 કેલ્વિનની નજીકનું તાપમાન હોય, શું બની જાય, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2. ત્યાર પછી Fe2O3 છે એની અંદરના કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, શું બનશે, Fe3O4, એટલે હેમેટાઇટ માંથી શું બની જાય, મેગ્નેટાઇટ, CO2 છૂટો પડે છે. અને મેગ્નેટાઇટ છે એ ફરી પાછો જે રિમેનિંગ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો શું બની શકે, ફરી પાછો એમાંથી 3 મોલ FeO અને CO2. ઇટ મીન્સ આપણી પાસે હવે શું આવી ગયું અહીંયા, બરાબર છે, FeO. એ 500 થી 800 કેલ્વિન તાપમાને આપણને શું મળશે અહીંયા, તો 500 થી 800 કેલ્વિન તાપમાને બે વસ્તુ મળશે, એક CaO અને એક FeO. બરાબર છે, હવે એ 900 થી 1500 કેલ્વિન તાપમાને શું બનશે, તો FeO જે છે એ પણ ફરી પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે, Fe. ઇટ મીન્સ રિડક્શન થઈ જશે. જો આ બીજો પોઈન્ટ જ હજુ ચાલુ છે, બરાબર છે, એટલે CO2 છૂટો પડશે. અધરવાઇઝ તમે CO ના બદલે ખાલી કાર્બન પણ લઈ શકો, તો FeO વત્તા C માંથી Fe વત્તા CO બની શકે. પછી ખાલી કાર્બન છે એ પ્રક્રિયાની અંદર ઉત્પન્ન થતા CO2 સાથે પ્રક્રિયા કરીને ફરી પાછો શું બનશે અહીંયા, આ થોડુંક એક ભૂલ થઈ ગઈ છે, 2 મોલ્સ ઓફ CO, એટલે આપણે રિડ્યુસિંગ એજન્ટ અહીંયાથી ઉત્પન્ન કરવાનો છે. એટલે આ 2 CO છે એ પ્રક્રિયામાં આપણે વારાફરતી કન્ટિન્યુઅસ એડિશન, તો વાત ભઠ્ઠીમાં તમારું ઉમેરવાનું ચાલુ ને ચાલુ હોય છે, બરાબર છે, એટલે આપણે CO ની જરૂર હોય જ છે. એટલે આ CO એ જગ્યાએ ફરી પાછો રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકશું. હવે બીજું શું વધ્યું હતું હજુ અહીંયા, CaO. તો CaO શું થશે, એ દરમિયાન આપણે સિલિકા ઉમેરશું વાત ભઠ્ઠીમાં, એટલે શું થશે કે સિલિકા ઉમેરવાથી આ જે તાપમાનના ગાળાની અંદર જ્યારે પદાર્થ પહોંચશે એટલે શું રૂપાંતરિત થશે, ત્યાં કેલ્શિયમ સિલિકેટનો સ્લેગ, બરાબર છે. એટલે આ એક પ્રક્રિયાઓ ખાસ યાદ રાખવાની છે મિત્રો. આ MCQમાં પણ પૂછાય છે કે 500 થી 800 કેલ્વિન તાપમાને કઈ કઈ પ્રક્રિયા થાય છે, તો શું યાદ રાખશો કે લાઇમસ્ટોનનું વિઘટન થાય હેમેટાઇટમાંથી મેગ્નેટાઇટમાં અને મેગ્નેટાઇટમાંથી આયર્નના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત થાય છે. પછી 900 થી 1500 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા, તો આયર્નના ઓક્સાઇડનું આયર્નમાં રૂપાંતરણ થાય. એટલે અહીંયા બે પ્રક્રિયા લખી છે, કઈ કઈ રીતે, કાં તો કાર્બન મોનોક્સાઇડ કાં તો કાર્બનની હાજરીમાં, અને કાર્બનનું CO2 સાથે રિએક્શન થઈને 2 મોલ્સ ઓફ CO, અને અહીંયા બીજું શું બની શકે, સ્લેગ પણ બને છે. બરાબર, ત્યાર પછી જોઈએ આગળ, તેનાથી ઊંચું તાપમાન 2170 કેલ્વિન તાપમાન. હવે 2170 કેલ્વિન તાપમાને શું બની જશે, પીગલિત સ્લેગ બને છે. એટલે જે ઓલો સ્લેગ હતો એ વાત ભઠ્ઠીમાં લેફ્ટ સાઈડથી, ડાબી બાજુથી એ છૂટો પડતો જાય છે, બરાબર. અને 2170 થી ઊંચા તાપમાને શું બની જાય છે, પીગ આયર્ન. એટલે જે જમણી બાજુ જે ઓરેન્જ કલરનું જે આકૃતિમાં છૂટું પડતું હતું એ શું હશે, પીગ આયર્ન, બરાબર છે. અને પીગ આયર્ન એટલે શું કહેવાશે, કાચું લોખંડ. કાચું લોખંડની અંદર કઈ કઈ વસ્તુ હશે, 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ વગેરે વસ્તુઓ હાજર હશે. આપણે જોઈએ કઈ રીતે વાત ભઠ્ઠીમાં ક્યાં હતું, બરાબર છે. હમણાં જ કીધું 2170 કેલ્વિન તાપમાને શું, તો આ પીગલિત સ્લેગ અહીંથી છૂટો પડશે. અને એનાથી ઊંચા તાપમાને શું, તો એનાથી ઊંચા તાપમાને આ એફી પીગલિત અવસ્થાની અંદર છૂટું પડશે, એને આપણે શું કહી શકીએ, કાચું લોખંડ, બરાબર છે. હવે એના પછી આગળ વધીએ સીધા, પીગ આયર્ન વત્તા એફીનો સ્ક્રેપ, આ લખ્યું છે સ્ક્રેપ,
અને અથવા તો બીજું શું કહી શકાય, ભંગાર, આયર્નનો ભંગાર અને કોક સાથેની આ ત્રણે ત્રણના મિશ્રણને આપણે ભેગું કરીને ગરમ કરીએ, કંઈક ડેલ્ટા તાપમાને ગરમ કરીએ એટલે શું મળશે આપણને, ભરતર લોખંડ. ભરતર લોખંડ એટલે કે એની અંદર 3% કાર્બન હશે, જે સખત અને બરડ સ્વભાવનું હોય છે. બરાબર, ભરતર લોખંડનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે આ પોઈન્ટના અંતમાં આપણને ખબર પડી જશે. ત્યાર પછી જોઈએ, હવે રિડક્શન દ્વારા આયર્નનું શુદ્ધિકરણ અને એફીની પ્રાપ્તિ કરવાની છે. બરાબર, આ ત્રીજો પોઈન્ટ આપણો અહીંયા ચાલુ થઈ જશે, આ ત્રીજો પોઈન્ટ બનશે આપણો. કઈ રીતે? તો જે ઘડતર લોખંડ અથવા તો બીજો શબ્દ છે એના માટે વર્થ આયર્ન, અથવા તો બીજું નામ છે, આ ઇંગ્લિશ વર્ડ છે, દબનીય લોખંડ, એને આપણે કહીશું મેલેબલ આયર્ન, એને આપણે વ્યાપારિક ધોરણે લોખંડના શુદ્ધ સ્વરૂપે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર, અને ભરતર લોખંડમાંથી આ કઈ રીતે મળે છે? તો ભરતર લોખંડ તમને લોકોને ખ્યાલ છે કઈ રીતે મળ્યું હતું, પીગ આયર્ન, એફીનો સ્ક્રેપ અને કોકને આપણે ડેલ્ટા તાપમાને ગરમ કરવાનું, એટલે શું મળે છે, ભરતર લોખંડ. બરાબર છે, તો હવે આ ઘડતર લોખંડ કઈ રીતે મેળવી શકાય? તો ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પડ ચડાવેલી પરાવર્તની ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું શું કરવાનું છે, ઓક્સિડેશન કરીને મેળવવામાં આવે છે. બરાબર, અશુદ્ધિઓનું ઓક્સિડેશન, અશુદ્ધિઓનું ઓક્સિડેશન ઇટ મીન્સ કોકને આપણે જે ઉમેરેલો છે એ કોક વડે આપણે શું કરવાનું છે, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન. એટલે સિમ્પલ જ રિએક્શન હતી અહીંયા, કાર્બન વત્તા વના ફોટો ગીવ સીઓ અને Fe2O3 જો હોય, હેમેટાઇડ હોય તો એની અંદર 3 મોલ કાર્બન નાખીએ તો શું મળી શકે, Fe+3 CO. એટલે આ એક એક્ઝામ્પલ આપેલું છે કે રિડક્શન કઈ રીતે થાય છે, કયા પદાર્થ વડે થાય છે અને આપણને શું મળે છે. બરાબર છે, તો હેમેટાઇડ માંથી આપણને શું મળી શકે, એફી મળી શકે, એટલે કે ઘડતર લોખંડ મળી શકે. બરાબર, હવે અહીંયા આગળ જોઈએ કે અહીં લાઇમસ્ટોનને અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે. તમને ખાસ પ્રશ્ન થાય કે CaCO3 સ્લેબ તરીકે દૂર થઈ ગયો પણ એનો ઉપયોગ શું કર્યો, તો અભિવાહ, અભિવાહ ઇંગ્લિશમાં કહેવાય ફ્લક્સ, એનો ઉપયોગ શું થાય, તો ફ્લક્સનો ઉપયોગ છે તાપમાનને નિયંત્રિત કરવાનો, તાપમાન નિયંત્રિત કરવાનો. બરાબર છે, એટલે ભઠ્ઠીનું તાપમાન અતિશય વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું, તરીકે ઉમેરવામાં આવે છે. ત્યાર પછી સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ વગેરેની જો અશુદ્ધિઓ હોય તો એ ઓક્સિડેશન થઈ જાય અને ઓક્સાઇડ સ્વરૂપે દૂર પણ થઈ જાય, અને કોની સાથે આવી જાય, તો સ્લેગની સાથે બહાર નીકળે છે. બરાબર, સ્લેગ તમે હમણાં જોયો લેફ્ટ સાઈડથી બહાર નીકળતો હતો, તો એની સાથે આના ઓક્સાઇડ પણ બહાર નીકળી જાય. ત્યાર પછી પીગલિત ધાતુને, હવે જે ઓલી જે રાઈટ સાઈડ જે મળી હતી એવી પીગલિત ધાતુને રોલરમાંથી પસાર કરવાની છે, અને રોલરમાંથી પસાર કરી એટલે સ્લેગની સાથે અશુદ્ધિઓ દૂર થઈ જાય અને બાકી આપણને શું મળી જાય, ખાલી આયર્ન. બરાબર છે, હવે મિત્રો જોઈએ આની અંદર યુઝીસ શું છે. તો ઉપયોગ કંઈક ભરતર લોખંડ અને ઘડતર લોખંડના જુદા જુદા છે, મેં તમને હમણાં જ કીધું હતું અને સમજાઈ જાય એવા પોઈન્ટ જ છે આની અંદર, કે ભરતર લોખંડનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે ભાઈ સ્ટવ, રેલવેના પાટા કે ગટરની પાઇપ અને રમકડા વગેરેની વસ્તુની અંદર થાય છે. ઘડતર લોખંડનો ઉપયોગ ક્યાં થાય, તો વાહણના લંગર હોય, તાર હોય, બોલ્ટ, સાંકળ અને ખેતીના સાધનોની બનાવટની અંદર. પછી અમુક પ્રકારના સ્ટીલની બનાવટમાં પણ આયર્નનો ઉપયોગ થાય છે. કયા કયા સ્ટીલ માટે, તો ખાલી જો નિકલ ધરાવતું સ્ટીલ હોય, નિકલની સાથેનું મિશ્રણ હોય, તો કેબલ, ઓટોમોબાઈલ અથવા તો એરોપ્લેનના ભાગો, લોલક હશે, લોલક માપન માટેની ટેપ વગેરેની બનાવટ માટે. ક્રોમિયમ ધરાવતું સ્ટીલ સેના માટે, તો કાપવા અને દળવાના ક્રશરની બનાવટની અંદર. અને સ્ટેનલેસ સ્ટીલ, આ તો તમે જોયું જ છે, આ જે પેનની અંદર પણ જે ચમકતો ભાગ ઉપરનો છે એ સેનો હશે, SS નો, કાં તો બોલ પોઈન્ટ જે છે, બોલપેનનો બોલ પોઈન્ટ એ પણ સેનો હોય છે, SS નો હોય છે. બરાબર છે, ત્યાં લખ્યું છે સાયકલ, વાસણો, ઓટોમોબાઈલ, પેન વગેરેની બનાવટની અંદર પણ આનો ઉપયોગ થાય છે. તો અહીંયા આખું આયર્નનું નિષ્કર્ષણ આખું આપણને ખબર પડી ગઈ કે શું જોયું, કે હેમેટાઇડ એટલે કે કાચી ધાતુ જે હેમેટાઇડની હતી એની સાથે આપણે કોક અને CaCO3 ને અંદર ઉમેરું, એટલે સૌથી પહેલા શું થઈ ગયું કે 500-800 કેલ્વિન તાપમાન હતું ને ત્યાં જ તે આપણને શું મળી ગયું, તો FeO મળી ગયું હતો, અને CaCO3 માંથી આપણને શું મળી ગયું, તો CaO. બરાબર, 900-1500 કેલ્વિન તાપમાને શું મળ્યું, કે FeO જે મળ્યો હતો એમાંથી આપણને શું મળી ગયો, આયર્ન મળી ગયો, અને CaO જે મળ્યો હતો એ સ્લેગ તરીકે છૂટો પડવા માંડ્યો હતો. પણ 2170 કેલ્વિન તાપમાને આપણને પીગલિત સ્લેગ એક્ઝેક્ટલી મળે છે આ બાજુથી, અને આનાથી ઊંચા તાપમાને કાચી ધાતુ આપણને સીધી, સોરી કાચી ધાતુ નહીં પણ કાચું લોખંડ આપણને આ બાજુથી મળ્યું હતું. કાચા લોખંડને આપણે પીગ આયર્ન કીધું હતું. બરાબર છે, તો પીગ આયર્ન વત્તા આયર્નનો ભંગાર અને કોકને વળી પાછું ગરમ કરીએ તો આપણને શું મળી જાય, એમાંથી ભરતર લોખંડ મળે છે. બરાબર, આપણે આની અંદરથી જ
ભરતર લોખંડ ને મેળવવાનું હતું. બરાબર. અને દબનીય લોખંડ માટે શું હતું કે હેમેટાઇટના પડ ચડાવેલી જે પરાવર્તની ભઠ્ઠી છે એનું આપણે કોકવડે રિડક્શન કરવાનું હતું. એટલે Fe2O3ની 3 મોલ કાર્બન સાથેની પ્રક્રિયા આપણે લાસ્ટમાં હમણાં જોઈ. બરાબર છે. એમ એનાથી આપણને શું મળશે, ઘડતર લોખંડ મળે. ભ અને ઘ આ બે શબ્દની અંદર ખાસ જોજો. બરાબર છે. એમાં મિશ્રિત ન થઈ જાય. જોકે હું તમને PDF આપીશ એટલે તમે લોકો એક્ઝેક્ટલી આને જોઈ શકશો. બરાબર. અને કાંઈ ડાઉટ હોય અને રિવિઝન કરવા જેવું લાગે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બરાબર છે. હવે આના પછીનું આપણે જોઈએ. બ્લાસ્ટ ફર્નેસ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સાઇડ ઓર્સ ઓફ આયરન ઇટ ઇઝ મિક્સ્ડ વિથ limestone and coke. Then this mixture is fed into the blast furnace from its top. In this blast furnace, hot air is blown from the bottom of the furnace. Coke is burned with the release of temperature up to 2200 Kelvin. This provides the required temperature for the process. Iron oxide combined with carbon atom produces iron and carbon monoxide. This is the main reduction in this process. At the lower temperature, iron oxides are reduced to its simpler form. Carbon atom with carbon dioxide produces 2 carbon monoxide. Iron oxide with carbon monoxide produces iron and carbon dioxide. Limestone is decomposed into calcium monoxide. This removes the salicylate impurities in the form of slag. The molten iron is separated from the slag. The iron obtained is called as pig iron. This contains about 4% of carbon and other impurities in small amounts.